દહેજના જાગેશ્વર ગામે આવેલ મીઠી તલાઈ આશ્રમના મહંતની હત્યા કરનાર પતિ પત્નીની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ચોંકાવનારો ખુલાસો કર્યો છે દહેજના જાગેશ્વર ગામે આવેલ મીઠી તલાઈ આશ્રમના મહંત દયાનંદ સ્વામીની હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે તારીખ એકત્રીસમી જુલાઈના રોજ મહંતનો આશ્રમમાં આવેલ તેમના રૂમમાંથી પલંગમાંથી મૃતદેહ મળી આવ્યો હતો આ હત્યા પાછળ મહંતની વાસના કારણભૂત હોવાનું બહાર આવ્યું છે ચકચારી ઘટનાક્રમ પર નજર કરીએ તો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી વીરેન્દ્ર પંડિત અને તેમની પત્ની જ્યોતિ પંડિત ગુરુ પૂર્ણિમા તેણે ગુરુ પૂર્ણિમાની રાત્રિ જ્યોતિના પતિ વીરેન્દ્રને આશ્રમનો સામાન લેવાના કામે બહાર મોકલ્યો હતો આ દરમિયાન એકલતાનો લાભ લઈ તેણે જ્યોતિ સાથે શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં આવેશમાં આવી ગયેલ જ્યોતિએ મહંતને માથાના ભાગે લાકડાના સપાટા મારી દેતા તેઓ લોહી દહેજ મરીન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ કરતા પતિ પત્ની અંગેની શંકાસ્પદ માહિતી મળી હતી જેના આધારે ટીમ ઉત્તર પ્રદેશ રવાના કરી તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે કે ગુરુ પૂર્ણિમાની રાતે શ્રી દયાનંદ સ્વામીને આ છોકરી એટલે કે રાધિકા પ્રત્યે નજર એમને બગાડી અને કોઈ પણ કારણ બાનું શોધવા માટે કોઈ વસ્તુ લેવાના બાને હેમંતને બહાર મોકલી રાધિકાના એટલે કે જયશ્રીના રૂમમાં જઈ અંદરથી બંધ કરી લોક કરી અને શારીરિક છેડછાડ કરતાં રાધિકા આવેશમાં આવી જઈ ગુસ્સામાં અને પોતાની એને ડર લાગ્યો કે કદાચ પોતાની સાથે કોઈ વ્યાજબી કે એની છેડતી વગેરે થશે એટલે ત્યાં રૂમમાં પડેલા એક વાંસનો મોટો કટકો હતો એ માથામાં ફટકાવો મારી દેતા મહંત બેભાન જેવા થઈ 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 જઈને પડી ગયેલ તુરંત રૂમનો અંદરથી લોક ખોલીને બહાર પોતાના પતિની રાહ જોતા પતિ આવી ગયેલ એને બનાવની જાણ કરી બિનુ અને અંદર જે બંને જોયું તો મહંત બેભાન જેવા હાલતમાં હતા એને ત્યાં ધાબળામાં લપેટી અને પલંગના ડ્રોવર ખોલી અંદર મૂકી અને બંને તેથી તાત્કાલિક નાસી ગયેલ